લોક ગઠબંધન પાર્ટીએ સ્વચ્છ સરકાર અભિયાન અંતર્ગત પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા માટે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ગઠબંધન પાર્ટી દ્વારા એન્ટી કરપ્શન યુવાનો માટે વિકાસ પ્રવૃત્તિઓ અને મધ્યમ વર્ગના યુવાનો લોકો સુધી લાભો પહોંચાડવા જેવા વચનો સાથે પોતાનો ચૂંટણી ઠઠેરો સ્વચ્છ સરકાર અભિયાન અંતર્ગત જારી કરવામાં આવ્યો છે. આ પાર્ટી આગામી 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. આ સાથે પાર્ટી યુપી અને હિમાચલમાંથી પણ ચૂંટણી લડશે. અગાઉ પાર્ટીએ ગુજરાતની 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 5 સીટો પરથી ચૂંટણી લડી હતી અને પોતાની ઉપસ્થિતિ પણ નોંધાવી હતી. મારું નામ ધનંજયસિંહ ચુડાસમા છે. હું એક મલ્ટીનેશનલ કંપનીમાં કાર્ય કરું છું અને સાથે સાથે દેશભાવના સાથે સોસાયટીમાં કંઈક કરી છૂટવાની ભાવના સાથે હું એક પાર્ટી સાથે જોડાયેલ છું, લોક ગઠબંધન પાર્ટી સાથે. કારણ કે જે ઉદ્દેશ્ય, જેમ સરે વાત કરી કે લોક ગઠબંધન પાર્ટી ટેકનિકલી પોલિટિકલ પાર્ટી છે, બટ એ એક ફિલોસોફિકલી એક મિશન છે જે છેલ્લા 13 વર્ષથી ચાલી રહ્યું છે. એક મિશન છે પણ પ્રેક્ટિકલી પોલિટિકલ પાર્ટી છે. કારણ કે કમ્પલ્સન છે કે જો પોલિટિકલ પાર્ટી નહીં થઈએ તો અમારો જે મિશન છે, અમારું જે ધ્યેય છે, પૂરું થઈ શકતું નથી. એટલે અમે ટેકનિકલી પોલિટિકલ પાર્ટી છીએ. પણ જે એના મિશનના જે વિચારો છે, જે વિચારો સાથે અમે અત્યારે ગુજરાતમાં આ વખતે લડવા જઈ રહ્યા છીએ, જે અમારો મેઇન મુદ્દો છે કે સ્વચ્છ સરકાર અભિયાન. તમારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત સ્વચ્છ સરકારથી કરો. જ્યાં સુધી સરકારમાં, જેમ આપણને બધાને ખબર છે કે આપણે અત્યાર સુધી શું કરીએ છીએ, ઘરમાં કોઈ બીમાર પડી ગયું છે, રાઈટ, તો આપણે જઈએ છીએ, એની દવા કરીએ છીએ, એને મેલેરિયા થઈ ગયો છે, દવા લીધો, બાટલો ચડાવ્યો, ઘરે આવ્યો, ફરીથી મહિના પછી બીમાર થયો, ફરી દવા કરી, પછી આપણને ખબર પડી કે બીમારી તો મચ્છરના લીધે થાય છે. અત્યાર સુધી આપણા દેશમાં જેટલા કાર્યો થાય છે, દવાના કાર્યો થાય છે, પેકેજ આપી દીધું, સબસિડી આપી દીધી, આ બધું આપી દીધું, બાટલા ચડાવી દીધા, આપણો દેશ બીમાર છે જેને બાટલા ચડાવવામાં આવે છે. અમે કહેવા માંગીએ છીએ કે ઘરમાંથી મચ્છર દૂર કરો. જે સરકાર અત્યારે મચ્છરની, ડેન્ગ્યુના મચ્છરની જેમ દેશને સડાવી રહી છે, એ સ્વચ્છ સરકાર અભિયાન સાથે અમે આમાં ઉતરીએ છીએ. ભલે અમને વોટ આપો, અમને ના આપો કદાચ, પણ જે પણ સ્વચ્છ છબીવાળો કેન્ડિડેટ છે એને વોટ આપો. અને જે ગંદકી સરકારમાં છે, સરકારની ગંદકી દૂર કરો, ઓટોમેટિક સ્વચ્છ ભારત અભિયાન આપણું સફળ થઈ જશે. આ એક મુદ્દા સાથે અમે ગુજરાતની અંદર આવી રહ્યા છીએ. અમારો કોઈ મુદ્દો કોઈ પાર્ટીનો વિરોધ કરવાનો, કોઈ જ્ઞાતિનો વિરોધ કરવાનો, કોઈ જ્ઞાતિનો પક્ષ લેવાનો કંઈ નથી. સીધો અને સિમ્પલ સ્વચ્છ સરકાર અભિયાન, એ જ અમારું એક અભિયાન છે આ ઇલેક્શનમાં. અમારો ટાર્ગેટ તો બધા મચ્છરોને મારવાનો છે, રાઈટ. પણ અમારા મચ્છરો મારવા માટે કેટલી કોઇલ અમારી સાથે આવે છે એ જરૂરી છે. અત્યાર સુધી અમારે 26 સીટ પર અમારે લડાવવાનો પ્લાન છે. અમારી પાસે ઓલરેડી એપ્લિકેશન આવવાની તૈયારી થઈ ગઈ છે. 8 એપ્લિકેશન જે અમે ઓલરેડી અપ્રૂવ કરી દીધી છે. બાકી બધી જે તમારા માધ્યમથી હું લોકોને કહેવા માગું છું કે જે સારા લોકો છે, જેને લડવું છે, જેને આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો છે, એ મોસ્ટ વેલકમ છે. અમારી પાસે, અમારી સાથે લડવા માટે કોઈ કરોડપતિ અબજોપતિ હોવાની જરૂર નથી. એક સારી નિયત અને એક સારા લોકોની વચ્ચે જઈ શકે અને અમારો મેસેજ આપી શકે એવા લોકોની અમને જરૂર છે. એ લોકો અમારી સાથે હતા તો આખું પ્લેટફોર્મ અમે પૂરું પાડવા માટે રેડી છીએ. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.